તપોવન વિદ્યાલય વડાગામ. વેલકમ ટુ ડિસ્ટન્સ લર્નિંગ. અહીંયા આગળ બોર્ડ પર મારા દ્વારા જે નોટ કરવામાં આવે તે તમારી નોટબુકમાં કરવાની રહેશે, જેના થકી પુનરાવર્તન અને દ્રઢીકરણ સરળતાથી કરી શકાય. ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ, જેમાં આપણે પૂર્ણ સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર તે સંખ્યા રેખાના આધારે શોધતા શીખ્યા હતા. ત્યારબાદ આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ અને એક્ઝામ્પલ ગણીએ. તો જેમાં પહેલો દાખલો છે, જેની આપણે રકમ વાંચીએ, સુરેશે પોતાની હોટેલ માટે આ મહિનાના પહેલા અઠવાડિયે 53 લિટર, પેલા શું કીધું છે, આ મહિનો, બરાબર એક મહિનાની વાત કરી છે, જેમાં પહેલા અઠવાડિયે 53 લિટર, બીજા અઠવાડિયે 20 લિટર, ત્રીજા અઠવાડિયે 30 લિટર અને ચોથા અઠવાડિયે 32 લિટર દૂધ ખરીદ્યું. સુરેશે પોતાની હોટેલ માટે આ મહિના માટે, જેમાં પહેલા અઠવાડિયે 53 લિટર, બીજા અઠવાડિયે 20 લિટર, ત્રીજા અઠવાડિયે 30 લિટર અને ચોથા અઠવાડિયે 32 લિટર દૂધ ખરીદ્યું, બરાબર. શું કીધું આગળ, જો 1 લિટર દૂધનો ભાવ કેટલો હોય, 55 રૂપિયા હોય, 1 લિટર આ રૂપિયાનું નિશાની છે, રૂપિયાનું સિમ્બોલ છે, બરાબર. 1 લિટર દૂધનો ભાવ 55 રૂપિયા હોય તો આ માસમાં દૂધ માટે તેણે એટલે સુરેશે કેટલો ખર્ચ કર્યો. તો હવે શું શોધવાનું છે કે દૂધ પાછળ ટોટલ કેટલો ખર્ચ થયો, જેમાં આપણે પહેલો અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું અને ચોથું અઠવાડિયું, જે ટોટલ આપણે દૂધ કેટલું લીધું તે જોઈએ. ખરીદેલું કુલ દૂધ, બરાબર, એવું લખી શકાય કે સુરેશે ખરીદેલ કુલ દૂધ, જેમાં આપણે જોયું કે પહેલા અઠવાડિયે કેટલું હતું, 53 લિટર, બીજા અઠવાડિયે 20 લિટર વત્તા 20 લિટર, ત્રીજા અઠવાડિયે 30 લિટર પછી ચોથા અઠવાડિયે કેટલું છે, 32 લિટર. તો આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને સુરેશે ખરીદેલ કુલ દૂધ મળે. તો ચાલો આપણે સરવાળો કરીએ, જેમાં 53 વત્તા 20 વત્તા 30 વત્તા 32, તો આપણે સરવાળો કરીએ તો આપણને કેટલો મળશે, 53 વત્તા 20 વત્તા 30 વત્તા કેટલા છે 32. 2 ને 3 5 5 ને 2 7 7 ને 3 10 10 ને 3 13, તો આપણને ટોટલ 135 લિટર દૂધ મળશે. કેટલું મળશે આપણને, 135 લિટર. સુરેશે ખરીદેલ દૂધ કેટલું છે, 135 લિટર. તો હવે શું કીધું છે કે ટોટલ દૂધનો ભાવ આપણે આ મહિનાનું જે દૂધ લીધું, આ મહિનાનું જે દૂધ લીધું તેના પાછળ તેને કેટલો ખર્ચ કર્યો તે જોઈએ. તો હવે ટોટલ મહિનાનું 135 લિટર દૂધ લીધું. હવે જો દૂધનો ભાવ 1 લિટરે કેટલો છે, 55 રૂપિયા. આપણને શું શોધવાનું છે, ટોટલ દૂધ કેટલું છે એનો ભાવ શોધવાનો છે. માટે 135 લિટરે કેટલો ભાવ થાય, એના માટે કેટલા, 135 લિટર, 1 લિટરના 55 રૂપિયા, 135 લિટરના કેટલા રૂપિયા. હવે આપણે અહીંયા આગળ ચોકડી ગુણાકાર કરવાનો,
જેમાં 135 ગુણ્યા 55 ના છેદમાં 1. હવે 135 ગુણ્યા 55 કરીએ તો આપણને શું જવાબ મળે જોઈએ? 135 ગુણ્યા 55 0, 5 5 25 નો 5 વડે વડે 2, 5 3 15 15 ને 17 વડે વડે 1, 5 1 5 ને 6 વડે 5 5 5 25 વડે વડે 2, 5 3 15 15 ને 17 વડે વડે 1, 5 5 5 ને 1, 6 અહીંયા આગળ 0, 5 7 5 12 વડે વડે 1, 7 7 14 વડે વડે 1, 14 આવશે આપણે ટોટલ 7425 રૂપિયા. અહીંયા આગળ આવશે 7425 ભાગ્યા 1, પણ છેદમાં 1 હોય તો એ તેને ના લખીએ તો પણ ચાલશે. જવાબ આવશે 7425 રૂપિયા. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2, જેમાં એક રિક્ષા શું છે, એક રિક્ષા છે તે 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે. એક રિક્ષા 1 કલાકમાં કેટલા 40 કિલોમીટર અંતર કાપે છે. હવે શું કીધું છે, આ રિક્ષા 15 કલાકમાં કેટલું અંતર કાપશે. હવે આપણે શું શોધવાનું છે કે એક રિક્ષા 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપતી હોય તો 15 કલાકમાં તે રિક્ષા કેટલું અંતર કાપશે. તો હવે આપણે જોઈએ તો લખીએ હવે એક્ઝામ્પલમાં કે 1 કલાક રિક્ષા કેટલું અંતર કાપે છે તો 40 કિલોમીટર. 1 કલાકમાં 40 કિમી અંતર કાપે છે તો કેટલા કર્યું છે, 15 કલાક. 15 કલાકે કેટલું અંતર કાપશે, બરાબર? 1 કલાકે 40 કિલોમીટર અંતર અને 15 કલાકે કેટલું અંતર કાપશે. તો હવે શું આપણે અગાઉ જોયું કે ચોકડી ગુણાકાર, બરાબર, જેમાં 15 × 40 / 1, 15 × 40 / 1, 15 ને 40 નો ગુણાકાર તો જોઈએ 40 × 15 = 0 0 4 5 0 4 5 20 0 0 અને આગળ 6. તો 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે તો આપણે અહીંયા આગળ 15 કલાકમાં કેટલું કાપશે તો 15 × 40 તેનો જવાબ આવ્યો 600 કિમી અંતર, બરાબર. તો અહીંયા આગળ લખી શકાય કે રિક્ષા 15 કલાકમાં 600 કિમી અંતર કાપશે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3, જેમાં રકમ છે 1 માળે 1 હારમાં 15 આંબાના છોડ રોપે છે. 1 માળે 1 હારમાં 15 આંબાના છોડ રોપે છે. જો તેને 6 હારમાં આંબાના છોડ રોપ્યા હોય તો કુલ કેટલા છોડ તેણે રોપ્યા. શું કીધું છે અહીંયા આગળ કે 1 માળે છે જે 1 હારમાં 15 આંબાના છોડ રોપે છે. અહીંયા આગળ શું છે બીજું કે જો તેણે 6 હારમાં આંબાના છોડ રોપ્યા હોય તો કુલ કેટલા છોડ તેણે રોપ્યા, બરાબર.
બીજું કીધું શોધવાનું. પછી આગળ જોઈએ તો જો એક છોડની કિંમત 5 રૂપિયા હોય, એક છોડની કિંમત કેટલી 5 રૂપિયા હોય તો તેને કુલ ખર્ચ કેટલો થાય. હવે અહીંયા આગળ પહેલાં શું કીધું છે કે એક હારમાં 15 છોડ છે તો હવે 6 હારમાં કુલ કેટલા છોડ રૂપિયા તે પહેલાં શોધીએ. તો મળીએ જોઈએ આપણે. હવે એક હારમાં 15 છોડ આપણે કેટલા હારમાં શોધવાનું છે તો 6 હારમાં કેટલા છોડ સૂત્રનો આગળ મુજબ આપણે ચોકડી ગુણાકાર બરાબર જેમાં 6 ગુણ્યા 15 6 × 15 = 1 પરંતુ જે 1 છે તે ના લખીએ તો ચાલે. નીચે લખાય કે માળીએ 6 હારમાં 90 છોડ રૂપિયા. 6 હારમાં 90 આંબાના છોડ રૂપિયા. હવે બીજું શું કીધું છે કે જો એક છોડની કિંમત 5 રૂપિયા હોય તો કુલ ખર્ચ કેટલો થાય. અહીંયા આગળ શોધીએ આપણે એક છોડની કિંમત કેટલી છે 5 રૂપિયા બરાબર. તો આપણને કુલ છોડ કેટલા મળ્યા? આપણને કુલ છોડ મળ્યા 90. તો 90 છોડની કિંમત કેટલી થાય? અહીંયા પણ એ ચોકડી ગુણાકાર 90 × 5 450 મળશે. 450 × 1 પરંતુ 1 ના લખેલો ચાલે તો આપણને જવાબ કેટલો મળશે? 450 રૂપિયા બરાબર. તો માળીને કુલ ખર્ચ કેટલો થશે? 450 રૂપિયા. નીચે લખી દેવાનું કે માળીને થયેલ કુલ ખર્ચ, માળીને થયેલ કુલ ખર્ચ 450 રૂપિયા છે.